गुड मॉर्निंग फ्रेंड्स, आज आप द्वितीयक बराबर द्वितीयक कोष कोने कहवाय आज लगभग लेक्चर नंबर 17 छे। जो हवे लेक्चर नंबर 17 नी अंदर कोष नी अंदर आपे कई वखते प्राथमिक बैटरी बराबर प्राथमिक बैटरी कोने कहवाय प्राथमिक बैटरी ना प्रकार कया कया आपणे समझ्या। तो હવે એના પછી આજે દ્વિતીયક બેટરી કોને કહેવાય છે અથવા દ્વિતીયક કોષ કોને કહેવાય એના પ્રકાર કેવા છે એની રચના એની અંદર થતી પ્રક્રિયાઓ કેવી હશે એ આપણે જાણવું છે। ચલો તો સૌથી પહેલા દ્વિતીયક કોષ કોને કહેવાય વ્યાખ્યા પ્રમાણે મેં તમને આગળ પણ સમજાવ્યું કે દ્વિતીયક કોષ એટલે તો જે કોષની અંદર દાખલા તરીકે તમે એક વખત એનો ઉપયોગ કરો અને એ ઉપયોગ કર્યા પછી એ કોષ છે એ કોષ વપરાઈ ગયા પછી એની અંદરના જે દ્રવ્યો છે એ દ્રવ્યો એ ધીરે ધીરે ઘટી ગયા પછી એની અંદરથી વિદ્યુત પ્રવાહ મળતો પ્રાપ્ત થતો બંધ થઈ જાય એના પછી ફરીથી તમે એને રિચાર્જ કરી અને ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ એવા પ્રકારના કોષને આપણે દ્વિતીય કોષ કહીશું અથવા તો સેકન્ડરી બેટરી। તો જો એ સેકન્ડરી બેટરી અથવા તો દ્વિતીય કોષ છે આ દ્વિતીય કોષના પ્રકારો કયા તો દ્વિતીય કોષની અંદર આપણે બે દ્વિતીય કોષ સમજવાના છે। પ્રથમ છે લેડ સંગ્રાહક કોષ અને બીજો છે નિકલ કેડમિયમ કોષ બરાબર। ચલો સૌથી પહેલા લેડ સંગ્રાહક કોષ કોને કહેવાય સમજી લો બરાબર। ચલો લેડ સંગ્રાહક કોષમાં આપણે આકૃતિ દોરતા નથી આકૃતિ ગુપ્તમાંથી તમારે જોઈ લેવાનું પણ એની રચના એનોડ કેથોડની પ્રક્રિયાઓ શું થશે કોષનો પોટેન્શિયલ કેટલો હોય અને ઉપયોગ શું છે એ બધી આપણે ચર્ચા કરીશું। તો મિત્રો સૌથી પહેલા લેડ સંગ્રાહક કોષ લેડ સંગ્રાહક કોષ એ સૌથી સારો દ્વિતીય કોષ કહેવામાં આવે છે જેને આપણે રિચાર્જ કરી અને ફરીથી એનો ઉપયોગમાં લઈ શકીએ। ચલો હવે આ લેડ સંગ્રાહક કોષની અંદર એનોડ અને કેથોડ એનોડ અને કેથોડ ઉપર કઈ કઈ પ્રક્રિયાઓ તમને જોવા મળે છે તો મિત્રો યાદ રાખજો લેડ સંગ્રાહક કોષની અંદર એનોડ ઉપર પહેલા તો કયા વિદ્યુત ધ્રુવ વપરાશે તો એનોડ ઉપર લેડની પટ્ટી લેડ એટલે પીબી યાદ રાખો લેડ ધાતુ એટલે પીબી તો પીબી ની પટ્ટી અને કેથોડ ઉપર પીબી ઓટોનું અસ્તર લગાડેલી લેડની છિદ્રાળુ પ્લેટ યાદ રાખજો PbO2 અસ્તર લગાડેલું PbO2 ની એના ઉપર એક લેયર લગાવેલું હોય તો એવું PbO2 નું અસ્તર લગાડેલી લેડની છિદ્રાળુ પટ્ટીઓ એને તમારે કેથોડ તરીકે લેવાનું છે। ચલો હવે આ કોષની અંદર વિદ્યુતીભાઈ દ્રાવણ તરીકે શું બનશે તો યાદ રાખજો 38% વેટ બાય વેટ 38% વેટ બાય વેટ H2SO4 નું જલીય દ્રાવણ બનવાનું જે H2SO4 ના જલીય દ્રાવણની શરૂઆતની સાંદ્રતા 1.25 ગ્રામ પ્રતિ ml થી 1.30 ગ્રામ પ્રતિ ml તમને જોવા મળશે। ચલો હવે આ કોષની અંદર એનોડ કેથોડ વિદ્યુતીભાજ્ય સંયોજન પછી એની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળશે। હવે જો આની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ પ્રથમ પ્રક્રિયા છે કે જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે એટલે કે તમે જ્યારે કોષનો ઉપયોગ કરશો તે વખતે એ કોષમાંથી ડિસ્ચાર્જ થતો જશે કોષ ધીરે ધીરે એટલે એ ડિસ્ચાર્જ જ્યારે થતો હોય એ વખતે પ્રક્રિયા જુદી થાય અને પછી દાખલા તરીકે આપણો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય ત્યારે એને તમારે ફરી રિચાર્જ કરવો તો ફરી પાછો તમે એને જ્યારે રિચાર્જ કરો એ વખતની પ્રક્રિયાઓ જુદી હશે। તો તમારે બંને પ્રકારની પ્રક્રિયાઓ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા અને રિચાર્જિંગ પ્રક્રિયા બંને પ્રકારની પ્રક્રિયાઓ ખાસ આપણે સમજવાની છે। તો મિત્રો યાદ રાખજો સૌથી પહેલા કોષમાં થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કેવી છે ચલો કોષની અંદર થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં જ્યારે તમે કોષને ઉપયોગમાં લેશો ત્યારે નીચે પ્રમાણેની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે। ચલો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં શું થશે તો એનોડ પર PbU PbSO4 માં ઓક્સિડેશન એનોડ પર
ઓક્સિડેશન થશે ચલો ઓક્સિડેશન થાય તો પ્રક્રિયા કઈ થશે તો Pb સોલિડ પ્લસ SO4 2 માઇનસ એક્વિયસ ગિવ્સ Pb SO4 સોલિડ પ્લસ 2 એ બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કેથોડ ઉપર શું થશે તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયામાં શું તો જો રિડક્શન પ્રક્રિયામાં શું થશે તો PbO2 SO4 2- આયન + 4H+ આયન સાથે બે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને બે ઇલેક્ટ્રોન સ્વીકાર કરીને PbSO4 2H2O બરાબર પાણી મુક્ત કરશે કેથોડ ઉપર તો કેથોડ ઉપર આપણે PbO2 માંથી શું મળશે તો PbSO4 મળશે ઓકે ચલો બંનેની એકંદર પ્રક્રિયા લખો ઓવરઓલ પ્રક્રિયા લખો શું થશે તો મિત્રો ઓવરઓલ પ્રક્રિયા તમે લખશો તો જો આ બાજુ Pb સોલિડ પ્લસ PbO2 સોલિડ SO4 SO4 બે SO4 પ્લસ 4H+ આ બધું ભેગું કરી દેજો તો તમને ટ્વાઇસ H2SO4 મળશે શું મળશે આપણને ટ્વાઇસ H2SO4 ચલો ત્યાર પછી બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય PbSO4 પ્લસ PbSO4 તો ટ્વાઇસ PbSO4 પ્લસ ટ્વાઇસ H2 આ પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ એકંદર પ્રક્રિયા કહેવાય છે આ પ્રક્રિયા ડિસ્ચાર્જિંગ એકંદર પ્રક્રિયા એટલે કે જ્યારે તમારો કોષ ઉપયોગમાં એ વખતે કોષની અંદર થતી ડિસ્ચાર્જની એકંદર પ્રક્રિયા છે એ આપણે આ પ્રમાણે તમે સમજાવી શકશો ચલો ત્યાર પછી આ કોષનો પોટેન્શિયલ કેવો છે ત્યાર રાખો કોષનો પોટેન્શિયલ છે એ 2 વોલ્ટ છે કેટલા વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ છે એનો મતલબ એ કે તમે દાખલા તરીકે એક એક ઇલેક્ટ્રોન બનાવો એટલે કે એક લેડની પટ્ટી લો અને PbO2 નું અસ્તર લગાડીને લેડની છિદ્રાળુ પ્લેટ લેશો તો એ બંને જો બંને એક એક ઇલેક્ટ્રોન તમે મૂક્યો હશે તો તમને 2 વોલ્ટ વિદ્યુત પ્રવાહ મળશે પણ દાખલા તરીકે તમારે 4 વોલ્ટ વિદ્યુત પ્રવાહની જરૂર છે તો આવા 2 વિદ્યુત પ્રવાહ મૂકી દેવાના 6 વોલ્ટની જરૂર છે 3 મૂકી દો 8 વોલ્ટની જરૂર છે 4 મૂકી દો એ પ્રમાણે જેટલો વિદ્યુત પ્રવાહ તમારે જરૂરી છે તે પ્રમાણે તમારે વિદ્યુત ધ્રુવોની જોડ બનાવી અને જ્યારે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ગોઠવશો તો તમને આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ છે પ્રાપ્ત થશે દાખલા તરીકે આપણે ટુ વ્હીલરની જે બેટરી આવે છે 12 વોલ્ટની આવે તો 12 વોલ્ટની બેટરી હોય એની અંદર આ પ્રકારના 6 ઇલેક્ટ્રોન બે મીન્સ કે 3-2 ઇલેક્ટ્રોન છે ગોઠવેલા છે જેમાંથી આપણે 6 વોલ્ટ વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય એ જ પ્રકારે 4 વ્હીલરની બેટરી છે 24 વોલ્ટની આવે તેની અંદર 12 આ પ્રકારના સેટ છે બનાવેલા છે ઓકે તો મિત્રો આ પ્રમાણે જેટલા વિદ્યુત પ્રવાહની જરૂર છે એ પ્રમાણે આ બધે સેટ બનાવી અને આપણે આમાંથી વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરી શકીએ ચલો હવે આ આપણી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની વાત હવે મિત્રો રિચાર્જિંગ પ્રક્રિયા કેવી રીતે આપણે કહ્યું કે આ દ્વિતીય કોષ છે એનો મતલબ એ કે એને તમે ફરીથી રિચાર્જ કરી શકો છો તો ફરીથી રિચાર્જ કરવા માટે આપણે એનો રિચાર્જિંગ કેવી રીતે કરી શકીએ તો મિત્રો જો આ કોષ વપરાશમાં હોય ત્યારે આપણે જાણીએ છીએ કે કેથોડ ઉપર શું બન્યું તો પાણી તો પાણી બનવાના કારણે શું થશે તો H2SO ઉપરની સાંદ્રતા અને ઘનતા બંને ઘટી જાય એટલે દર વખતે પાણી ઉમેરાતું જાય પાણી ઉમેરાતું જવાના કારણે H2SO4 નું દ્રાવણ છે એ પણ ઘનતા એની ઘટતી જશે અને એની સાંદ્રતામાં પણ શું થતું જાય ઘટાડો થતો જાય જ્યારે H2SO4 ની ઘનતા ઘટીને 1.10 ગ્રામ પ્રતિ ml થી 1.15 ગ્રામ પ્રતિ ml સુધી ઘટી જાય ત્યારે આપણો કોષ કામ કરતો બંધ થઈ જશે ત્યારે આપણો કોષ કામ કરતો બંધ થઈ જાય એ વખતે આપણે કોષનું કમ્પલસરી એને રિચાર્જ કરવો પડશે તો જ વિદ્યુત પ્રવાહ મળશે ચલો હવે કોષને રિચાર્જ કરવા માટે શું કરવું પડશે તો એટલે કોષને રિચાર્જ કરવા માટે આપણો કોષ
જેટલા વોલ્ટેજ વાળો છે એના કરતા વધુ વિદ્યુત દબાણ વાળા કોઈ પણ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત સાથે વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં એટલે કે આનો કેથોડ હોય એ પેલાના એનોડ સાથે જોડવાનો અને આનો એનોડ હોય એ સામેવાળાના કેથોડ સાથે જોડી અને વિરુદ્ધ દિશામાં જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે આપણો કોષ છે એ શું થશે તો રિચાર્જ થશે અને રિચાર્જ થવાના કારણે ફરી પાછો તમે આનો ઉપયોગમાં લઈ શકો એ પ્રમાણે આપણી જોડે તૈયાર થઈ જશે. તો જો રિચાર્જ કરવા માટે શું કરવાનું તો કોષને ઊંચું વિદ્યુત દબાણ ધરાવતા અન્ય કોષ સાથે જોડી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત રૂપ પ્રતિગામી પ્રક્રિયા થવા જે ડિસ્ચાર્જિંગ જે દિશામાં થાય એના કરતાં રિવર્સ દિશામાં પ્રક્રિયા થવાથી કોષ પુનઃ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. ઓકે, દાખલા તરીકે અહીં કઈ પ્રક્રિયા થાય આપણે જોઈશું. તો જો રિચાર્જિંગ કરતાં પ્રક્રિયા પ્રતિગામી બને અને એનોડ પરનો અને કેથોડ પરનો પીબીએસઓ અનુક્રમે પીબીમાં અને પીબીઓટુમાં પરિવર્તિત થાય. દાખલા તરીકે આ જે ઓવરઓલ પ્રક્રિયા જે મેં લખી સમજી લો, તમારે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ગોખવાની નથી, ફક્ત તમારે એક જ પ્રક્રિયા યાદ રાખવાની, આ જ પ્રક્રિયા સમજો, ફક્ત ને ફક્ત રિચાર્જિંગ પ્રક્રિયા યાદ રાખવાની. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે એ રિચાર્જિંગ પ્રક્રિયાની ઉલટી કરતી હોય, રિવર્સ કરતી હોય. એટલે કે આ પ્રક્રિયા જે એનોડ ઉપર તમે લખો છો આને તમે રિચાર્જિંગ કરતી વખતે ક્યાં લખવાની, કેથોડ, પણ શરૂઆત ક્યાંથી કરવાની, અહીંથી શરૂઆત ક્યાંથી કરવાની તો અહીંથી, રાઈટ, અહીંથી આમ હોય એટલે સમજી લો પડશે. જે પ્રક્રિયા એનોડ ઉપર લખી હોય તે પ્રક્રિયાને કેથોડ ઉપર લખવાની, પણ આ દિશામાં પ્રક્રિયા જાય છે એટલે રિવર્સ દિશામાં, એટલે કે આ જ પ્રક્રિયાને મારે દાખલા તરીકે કેથોડ પર લખવી છે રિચાર્જિંગ પર, તો શું લખાશે, PbSO4 plus 2 electron gives Pb solid plus SO4 2 electrons. એક પ્રકારે કેથોડ ઉપર જે પ્રક્રિયા લખેલી છે એ પ્રક્રિયાને એનોડ ઉપર લખવાની અને એનોડ ઉપર લખતી વખતે આ દિશા છે અને રિવર્સ કરે છે તો તમારી રિચાર્જિંગ પ્રક્રિયા તૈયાર થઈ છે. એટલે યાદ રાખો, ફરીથી કહું છું, રિચાર્જિંગ પ્રક્રિયાને તમારે ગોખવાની જરૂર નથી, આ બંને પ્રક્રિયાઓને રિવર્સ કરી દેવાની, જે એનોડ ઉપર લખી છે એને કેથોડ ઉપર લખવાની, કેથોડ ઉપર લખી છે એને એનોડ ઉપર, અને જે એકંદર પ્રક્રિયા છે એ એકંદર પ્રક્રિયા છે જે રિચાર્જિંગ પણ એ પણ ઉલટી થઈ. દાખલા તરીકે જો આ એકંદર પ્રક્રિયા તમે રિવર્સ કરી દીધી, અહીં જો 2PbSO4 વત્તા 2H2O એમાંથી શું બનાવ્યું તો Pb સોલિડ પ્લસ PbO2 પ્લસ ટ્વાઇસ H2SO4. ઓકે, તો કહેવાનો મતલબ કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને ટોટલી તમે રિવર્સ લખી દેશો તો એ શું બની જશે, રિચાર્જિંગ. તો આ પ્રમાણે આપણે રિચાર્જિંગ પ્રક્રિયામાં આ જ લખવાનું. અહીં આપણને શું કહ્યું છે કે એનોડ અને કેથોડ ઉપરનો પીબીએસઓ પર સામા રૂપાંતર પામશે, પીબી એનોડ ઉપર રૂપાંતર પામશે પીબીએસઓ પરમાંથી, અને પીબી પીબીએસઓ પરમાંથી પીબીઓ ક્યાં રૂપાંતર પામશે તો કેથોડ. ઓકે, તો આ પ્રમાણે આપણે એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા લખતી વખતે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. આમાંથી તમે એમસીક્યુમાં તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ડિસ્ચાર્જિંગ રિચાર્જિંગ પ્રક્રિયામાં પીબીએસઓ પર એનોડ ઉપર સામા રૂપાંતર થશે અને કેથોડ ઉપર સામા રૂપાંતર થશે, આ એમસીક્યુનો પ્રશ્ન પૂછાય. કદાચ તમને પ્રશ્ન એની શરૂઆતથી કંટાળો પૂછાય, વિદ્યુત વિભાજક દ્રાવણ તરીકે કેટલી સાંદ્રતા આપણને આપેલી હોય અથવા તો કેટલી સાંદ્રતા હોવી જોઈએ એનો પ્રશ્ન તમને પૂછાશે. તો ત્યાર પછી જો આ બધા જે શોર્ટ ક્વેશ્ચન છે, આ એક શોર્ટ ક્વેશ્ચન આપણને પૂછાય, એની ઘનતાનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય, એનોડ ઉપર કઈ પ્રક્રિયા છે અથવા કેથોડ ઉપર કઈ પ્રક્રિયા છે એનો પ્રશ્ન પૂછાય, રિચાર્જિંગ એકંદર પ્રક્રિયા કઈ હોય નીચેનામાંથી એનો પ્રશ્ન પૂછાય. ઓકે, ટૂંકમાં તમને આમાંથી લોંગ ક્વેશ્ચન પણ પૂછાશે અને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય, બંને રીતની તૈયારી તમારે રાખવાની. ઓકે, તો ખાસ બહુ અગત્યનો પ્રશ્ન છે આ, યાદ રાખવાનું લેડ સંગ્રાહક કોષ છે તે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે. ઓકે, ચલો હવે
આની અંદર જ બીજો આપણો દ્વિતીયક કોષ છે, બીજો દ્વિતીયક કોષ છે જેને નિકલ કેડમિયમ કોષ કહેવામાં આવે છે. પણ મિત્રો યાદ રાખજો, નિકલ કેડમિયમ કોષ છે એમાં તમારે ડિટેલમાં જવાની જરૂર નથી. એટલા માટે જરૂર નથી કે નિકલ કેડમિયમ કોષ છે એ નો ડાઉટ આના કરતાં એની એફિશિયન્સી વધારે છે. લેડ સંગ્રહ કોષ કરતાં નિકલ કેડમિયમ કોષની એફિશિયન્સી વધુ છે, છતો નિકલ કેડમિયમ કોષ છે એ ખર્ચાળ છે, મોંઘો પડે છે. માટે જનરલી નિકલ કેડમિયમ કોષનો ઉપયોગ થતો. ઓકે, તો નિકલ કેડમિયમ કોષ માટે ફક્ત ને ફક્ત તમારે તેનું જે સમીકરણ આપી રહ્યા લાગ્યો, નિકલ કેડમિયમ કોષમાં આપણને એની જે એકંદર પ્રક્રિયા આપેલી છે ડિસ્ચાર્જ દરમિયાન, આ પ્રક્રિયા તમારે ખાલી યાદ રાખવાની, અંડરલાઇન કરી દેજો. સીડી સોલિડ પ્લસ ટ્વાઇસ NiOH થ્રાઇસ ગીવ્સ CDO પ્લસ ટ્વાઇસ NiOH ટ્વાઇસ પ્લસ H2. ફક્ત ને ફક્ત આ જ તમારે યાદ રાખવાનું, એની રચનામાં કે બીજા કશામાં આપણે પડવાની જરૂર નથી, રાઈટ. એના માટે ફક્ત એ MCQનો જ પ્રશ્ન પૂછાશે, એમાં લોંગ ક્વેશ્ચન પણ ક્યાંય જગ્યા નથી, રાઈટ. આટલું ખાસ તમારી ધ્યાનમાં રાખજો. ઓકે, તો મિત્રો હવે એના પછીનો કોષ છે આપણો બળતણ કોષ. બળતણ કોષ કોને કહેવાય, બળતણ કોષની રચના કેવી, બળતણ કોષનો ઉપયોગ શું છે. મિત્રો સમજો, બળતણ કોષ એ શું છે? આમ તો બળતણ કોષ છે એકદમ નવો કન્સેપ્ટ છે, આપણા દેશમાં એનો ઉપયોગ ખૂબ ઓછો છે, પરંતુ વિદેશોમાં બળતણ કોષનો ઉપયોગ વધ્યો છે. તો બળતણ કોષ શું છે તો સમજી લો મિત્રો, H2ની રાસાયણિક ઉર્જામાં સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને બળતણ કોષ કહેવાય છે. સીધે સીધો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું દહન કરી અને એમાંથી પાણી બનાવીએ, તે દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય, જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, તે ઉષ્મા ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને કયો કોષ કહીશું આપણે, તો બળતણ કોષ. તો બળતણ કોષ એ સીધે સીધો હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનાવી અને દહન પ્રક્રિયા કરી અને એ દહન પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતો એ ખૂબ જ અગત્યનો કોષ છે. ચલો હવે આની રચના અને એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે તો સમજી લો મિત્રો, બળતણ કોષની રચના આ પ્રમાણે આપણે આકૃતિમાં આપેલી છે. આ આકૃતિની અંદર યાદ રાખો શું છે તો સમજી લો, આકૃતિમાં એનોડ અને કેથોડ ઉપર કાર્બનના છિદ્રાળુ ધ્રુવો છે. જે કાર્બનના છિદ્રાળુ ધ્રુવોની વચ્ચે NaOHનું જલીય સાંદ્ર દ્રાવણ છે. આની અંદર એનોડ ઉપરથી H2O અને કેથોડ ઉપરથી O2O પસાર કરવામાં આવે છે. ચલો કઈ જગ્યાએ કયા ધ્રુવો છે આપણે ડિસ્ક્રાઇબ કરીશું. અહીં સમજી લો, એનોડ ઉપર શું છે, છિદ્રાળુ કાર્બનમાંથી પસાર થતો H2O, રાઈટ. આ એનોડ છે, એનોડમાં આ જે વિદ્યુત ધ્રુવ છે કયો છે તો કાર્બન છે. તો છિદ્રાળુ કાર્બન ઉપરથી પસાર થતો હાઇડ્રોજન વાયુ છે. કેથોડ ઉપર શું છે, કેથોડ ઉપર છિદ્રાળુ કાર્બન ઉપરથી પસાર થતો O2O છે. છિદ્રાળુ કાર્બન ઉપરથી પસાર થતો O2O છે. ચલો વિદ્યુત વિભાજ્ય શું છે દ્રાવણમાંથી, તો વિદ્યુત વિભાજ્ય એટલે જલીય NaOH સાંદ્ર દ્રાવણ છે. ચલો એના સિવાય ઉદ્દીપક તરીકે યાદ રાખજો, ઉદ્દીપક તરીકે ઉપર ઝીણા કરેલા પ્લેટિનમ અને પેલેડિયમ ધાતુ જેવા સ્તરવાળા ઉદ્દીપકો, એટલે કે પ્લેટિનમ અને પેલેડિયમ ધાતુનું અસ્તર લગાડેલા ધ્રુવો અહીં એનોડ અને કેથોડ ઉપર રોપેલા છે. જેથી શું થાય, જેથી એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ છે એકદમ ઝડપી છે અને જેના કારણે આપણને વધુમાં વધુ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ શકશે. ઓકે, તો આ પ્રમાણે ઉદ્દીપકો વિદ્યુત ધ્રુવો પર ગોઠવેલા છે. ચલો હવે એની રચના અને કાર્ય કેવી રીતે થશે, એની મીન્સ કે એનું કાર્ય અને એની રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે તો સમજી લો, કાર્યમાં આપણને શું કહે છે કે આ કોષમાં હાઇડ્રોજન
અને ઓક્સિજન વાયુને છિદ્રાળુ કાર્બન વિદ્યુત ગુણ મારફતે સાંદ્ર જલીય NaOH ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. અહીં જો એનોડ ઉપરથી H2 વાયુને અને કેથોડ ઉપરથી O2 વાયુને આ જે સાંદ્ર જલીય દ્રાવણ આપણે ભર્યું છે એ સાંદ્ર જલીય દ્રાવણની અંદર શું કરવામાં આવે છે તો પસાર કરવામાં આવશે. પસાર થાય ત્યારે વિદ્યુત ગુણ પાસે H2 નું ઓક્સિડેશન અને O2 નું શું થશે રિડક્શન થઈ અને પાણી બનશે. બંને અહીં બીજા સાથે પ્રક્રિયા થશે રેડોક્સ પ્રક્રિયા થશે જ્યાં H2 નું ઓક્સિડેશન અને O2 રિડક્શન થઈ અને શું બનશે તો પાણી બનશે. કેથોડ ઉપર શું પ્રક્રિયા એનોડ ઉપર શું પ્રક્રિયા થાય તો કેથોડ ઉપર નું O2 + 2 H2 + 4 ઇલેક્ટ્રોન ઇઝ 4OH - આ રિડક્શન પ્રક્રિયા થઈ. એનોડ ઉપર 2H2 + 4OH - ગિવ્સ 4H2 + 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિડેશન પ્રક્રિયા રાઈટ. એટલે ટૂંકમાં એનોડ અને કેથોડ ઉપર આ પ્રમાણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ. ઉષ્ણી ઓરલ પ્રક્રિયા એકદમ સિમ્પલ છે, પાણી બનાવવાની પ્રક્રિયા થાય છે. બંને માંથી 4OH રિમૂવ થઈ જાય, બંને માંથી 4 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય તો શું થશે આ બધું 2H2 + O2 H2O માંથી 4H2 માંથી 2H2 માઇનસ કરો એટલે આ બાજુ H2 માઇનસ થઈ જાય. 2H2 + 4 ગિવ્સ આ બાજુ કેટલા વધ્યા 2H2. ઓકે, ટૂંકમાં પાણી બનવાની પ્રક્રિયા થાય અને આપણે જાણીએ કે પાણી બનવાની પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, વિસ્ફોટક પ્રક્રિયા છે, જે દરમિયાન એપ્રોક્સિમેટ 571 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉર્જા છે મુક્ત થાય અને એ ઉષ્મા ઉર્જા સીધે સીધે આ કોષની અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ઓકે, તો એ પ્રમાણે આપણને ઓવરઓલ પ્રક્રિયા છે એ પાણી બનવાની પ્રક્રિયા. માટે જ આ કોષમાં H2નું સીધું દહન કરી H2O બને છે એટલે કે રાસાયણિક ઉર્જાનું સીધું રૂપાંતર સમજવા મળશે તમને તો વિદ્યુત ઉર્જા. ઓકે, તો આ પ્રમાણે રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર તમને જોવા. મિત્રો, આ કોષ છે એ ખૂબ અગત્યનો છે. એનું કારણ એ છે આ કોષની અંદર સૌથી પહેલાં તો એના જો તમે ફાયદા જુઓ બીજા કોષની સાથે જો તમે એની કમ્પેરિઝન કરો તો આનો પહેલામાં પહેલો ફાયદો એ છે કે આ કોષની અંદર આપણને જે એફિશિયન્સી મળવી જોઈએ, કોષની ક્ષમતા આપણને જે મળે છે એ કોષની ક્ષમતા 70% જેટલી મળે છે. એનો મતલબ કે ફક્ત 63% ઉર્જાનો લોસ થાય, બાકી આપણે જ્યારે થર્મલ પાવર સ્ટેશનની અંદર દરેક સમયે થર્મલ પાવર સ્ટેશન જોયું છે કે જ્યાં કોલસાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે એ થર્મલ પાવર સ્ટેશનની અંદર આપણે જ્યારે ઉર્જા પ્રાપ્ત કરીએ તે ઉર્જા આપણને 35% જેટલી ક્ષમતા આપે છે. એ પ્લાન્ટ છે તેમાંથી તમને 35% ઉર્જા જે પ્રાપ્ત થાય એનો મતલબ એ કે 100 કિલો તમે કોલસાનો ઉપયોગ કરશો 100 કિલો જૂલ ત્યારે તમને એમાંથી 35 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉર્જા મળશે. એનો મતલબ એ કે આપણને 65% લોસ થાય છે. જ્યારે આની અંદર તમને 70% જેટલી ક્ષમતા પ્રાપ્ત થાય એટલે આ કોષ છે એ આપણને ક્ષમતાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે અને માટે આપણને વધુમાં વધુ વિદ્યુત પ્રવાહ મળી શકે છે. બરાબર, આ પહેલો ફાયદો. બીજો ફાયદો શું? તો બીજો ફાયદો એ કે આ કોષ છે એમાં સહેજ પણ પ્રદૂષણ નથી. તમે બીજો કોઈ પણ થર્મલ પાવર સ્ટેશન કે બીજા કોઈ પણ યુનિટ તમે જોયા હશે ત્યાં તમને પોલ્યુશન થોડું પણ જોવા મળશે. જ્યારે આ પ્રકારના કોષની અંદર 0 પોલ્યુશન છે. આ કોષની બાય પ્રોડક્ટ કઈ છે તો પાણી છે અને પાણી છે એ પણ શુદ્ધ પાણી મળે છે આપણને એટલે અહીં આપણને કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. ત્રીજો ફાયદો એ કે આ કોષની અંદર કોઈ પણ જાતનું ધ્વનિ પ્રદૂષણ પણ નથી, એકદમ સાયલેન્ટ કોષ છે એટલે અહીં કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ પણ તમને જોવા મળતું. ઓકે, એટલે બધી જ રીતે આ કોષ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. ચલો, હવે મિત્રો એક એનો ઉપયોગ ક્યાં થાય છે તો જનરલી આપણા દેશની અંદર હજુ આનો ઉપયોગ છે એ બહુ પોસિબલ બન્યો નથી. ફોરેનની અંદર લગભગ મોટાભાગના દેશો હવે આ બળતણ કોષ ઉપર કામ કરી રહ્યા છે. આનો ઉપયોગ ભૂતકાળની અંદર એપોલો યાન
એપોલો યાનની અંદર આનો ઉપયોગ છે એ ઊર્જાના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. અમેરિકાએ જે અવકાશની અંદર એપોલો યાન મોકલ્યું એ એપોલો યાનની અંદર આ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે કર્યો હતો અને એ કોષની બાય પ્રોડક્ટ જે પાણી મળે છે એ પાણીને એ લોકોએ ઠંડી કર્યું, મીન્સ કે પાણીની વરાળને ઠંડી પાડી અને એ પાણીની વરાળમાંથી પાણી બનાવી એનો પીવાના પાણી માટે પણ વૈજ્ઞાનિકોએ ઉપયોગ કર્યો છે. એટલે કહેવાનો મતલબ કે 100% ઇકો ફ્રેન્ડલી, કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં અને આપણને 70% એફિશિયન્સીવાળું વિદ્યુત ઊર્જા આપતો કોષ છે. ઓકે, તો કહેવાનો મતલબ કે બહુ જ અગત્યનો, બહુ જ રિલાયબલ, ઓછો ખર્ચાળ અને સહેજ પણ પ્રદૂષણ ના થાય એવા પ્રકારનો આપણો આ કોષ છે. ઓકે, આનો ઉપયોગ જનરલી તો વિદ્યુત ઊર્જા પ્રાપ્ત કરવા માટે, બરાબર. પરંતુ હજુ આપણા દેશની અંદર હજુ બધા લોકો આનો ઉપયોગ કરશે ત્યાં સુધી હજુ આપણે થોડી રાહ જોવી પડશે. કેમ? કારણ કે હજુ સુધી આ ટેકનોલોજી આપણે અપનાવી શક્યા. ઓકે, તો બહુ જ અગત્યનો મુદ્દો આપણો છે.